શહેરા તાલુકાની નાણા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં પીવાના તેમજ વપરાશ માટે પાણીની સમસ્યા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાણા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં બાળકોને પીવાના પાણીની સમસ્યા સર્જાતા શાળાના બાળકો ઘરેથી પીવાનું પાણી લઈ આવવા મજબૂર બન્યા. શાળામાં પાણીની સગવડ તો છે, પરંતુ જે વર્ષો જૂનો બોર માત્ર 150 ફૂટ જ કરેલ છે, જેથી ચોમાસા પાણીનું સ્તર ઉપર હોય છે, પરંતુ હાલ ઉનાળામાં પાણીનું સ્તર નીચું જવાથી માત્ર 2-5 મિનિટ જ પાણી આવે છે. આવી વિકટ પરિસ્થિતિમાં શાળામાં બાળકો તરસ છીપાવવા માટે અભાવના કારણે આ એક મોટી સમસ્યા છે. આવી વિકટ પરિસ્થિતિના કારણે મુખ્ય શિક્ષકે મામલતદારને ફોન દ્વારા પાણીની સમસ્યા જણાવી હતી, તેમજ CRCને પણ જાણ કરવા આવી હતી, છતાં પણ પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં આવી નથી. જે તે જવાબદાર અધિકારીઓએ પાણીને લગતી સમસ્યા વહેલી તકે હલ કરવામાં આવે તેવી રજૂઆત કરી, છતાંય આંખ બંધ આડા કાન તેવું લાગી રહ્યું છે. જોવું એ રહ્યું કે શું બાળકોને પીવાના પાણીની સુવિધા મળશે કે નહીં, શું શિક્ષકોને પણ પડતી તકલીફ જે તે અધિકારીઓ સુધી પહોંચશે કે નહીં તે જોવું રહ્યું. શાળાની બહાર 200 મીટર દૂર જઈને હેડપંપનું પાણી, તે પણ કેવું દૂષિત પાણી લાવી પીવા મજબૂર બન્યા છે. સાથે સાથે મધ્યાહ્ન ભોજન બનાવવા માટે મદનીશને 200 મીટર દૂરથી ડોલ વડે પાણી લાવવું પડી રહ્યું છે. એટલું જ નહીં, જો શિક્ષકોને વોશરૂમ માટે જવું હોય તો પણ પાણી ના. ઓકે, શું સમસ્યા છે? અમારે પાણીની તકલીફ પડે છે. જાન્યુઆરી મહિનાથી બોર છે, છતાં તળિયાની નીચે પાણી ન હોવાથી તળિયામાં પાણી આવતું નથી. મોટર સુવિધા કરેલી છે, પરંતુ સ્વિચ પાડવા છતાં એક જગ ભરાય એટલું પાણી આવે છે. એટલે બાળકોને પાણી પીવાની ખૂબ સમસ્યા થાય છે, તો બહાર મોકલવા પડે છે. તમે આગળ કોઈ રજૂઆત કરી? આ માટે રજૂઆત લેખિતમાં અથવા અને CRC દ્વારા તેમજ ગામના સરપંચ દ્વારા ફોનથી રજૂઆત કરેલી છે, પણ આગળ અરજી આપેલી છે. અને મામલતદાર કચેરીમાં જઈ અને એક વાર ગઈરાત એમના દ્વારા ફોનથી મોબાઈલ નંબર સાથે લખાયેલું છે, છતાં હજી કોઈ પરિણામ આવ્યું. કેટલા સમયથી પાણી નથી? જાન્યુઆરી મહિનાથી પાણી ખૂટી જાય છે. પણ જાન્યુઆરી મહિનામાં કોરોના હતો, એટલે કોરોના લીધે શાળાઓ બંધ હતી. પછી જો થોડું પાણી આવે, અડધો જગ ભરાય, થોડી વાર મોટર શરૂ કરી હતી. બાળકો ખાલી પીવા માટે, ચાલ હાથ ધોવા માટે, ગમે તે કરવું હોય, રોગવા માટે પણ પાણી નથી. હાલ બાળકો પાણી ક્યાંથી લાવે છે? અત્યારે બાળકો શાળાની બહારથી પાણી લાવે છે. શાળાની બહાર નજીકમાં હેડપંપ છે, તો એમને ત્યાંથી પાણી લાવવું પડે છે. અને બીજું ઘરેથી પાણી લાવે છે, બોટલ પર લઈને આવે છે. આપનું નામ? પટેલ દિવાળીબેન મંગળભાઈ, નાણા બ્રાન્ચ આચરી. કારણે સર્જાયો અકસ્માત. ટ્રક ચાલક ઓવર સ્પીડના કારણે ડ્રાઈવર દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકે 407ને ટક્કર મારતા રોડની સાઈડમાં ઊભી રહેલ આર્ટિકા ગાડી તથા 2 બાઇકને અડફેટે લેવાયા. ટ્રક અને ટેમ્પો ચાલક ગાડી છોડી ઘટના સ્થળે. પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં હાઈવે માર્ગ પર અકસ્માત સર્જાયો. શહેરા નગરમાં આવેલા અનિયાદ ચોકડી વિસ્તારમાં થયો અકસ્માત. અકસ્માતમાં 2 મોટરસાઇકલ, 1 આર્ટિકા ગાડી, 1 407 ટેમ્પો અને 1 ટ્રક ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત. ટ્રક ગાડીના ડ્રાઈવર દ્વારા ઓવર સ્પીડ.